પ્રવૃત્તિ કહી શકાય. સ્ત્રી વર્ગને આજના દિવસે પોતાના ધાર્ય કામ થાય તેવા સંજોગો બની શકે. વડીલ વર્ગને પણ આજે મિત્ર વર્તુળ જોડે પોતાના મનપસંદ કાર્યક્રમની તક મળે. યુવા વર્ગને આજે પોતાના કામ સિવાય ઇતર પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન સારું રહે અને પોતાના ધાર્ય કામ થવાની સંભાવનાઓ રહેલી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો જોડાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ રહેલી છે. જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન પોતાનું કામકાજ પ્લાનિંગ મુજબ કરે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. જે લોકો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કઈ પણ પ્રકારની કામગીરી કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના ભવિષ્યના પ્લાન અંગેના કોઈ આયોજન કરે તો તે આયોજનમાં તેમને યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય છે. વિદ્યાર્થી વર્ગને કોઈ પણ વિષય શીખવામાં અઘરો પડતો હોય તો તે વિષય આજે શીખવામાં વધુ મહેનત કરવાથી તેના ફળ ભવિષ્યમાં સારા ચાખવા મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. વિચારોની દ્વિધાને કારણે કામકાજમાં તકલીફ પડે તેવા સંજોગો જરૂરથી કહી શકાય. વડીલ વર્ગને આજના દિવસે પોતાનો વાણી સંયમ રાખવો વધુ ઈચ્છનીય બની શકે છે. સ્ત્રી વર્ગને આજે ચંચળતા ભર્યા સ્વભાવને કારણે કામકાજમાં ઉદ્વેગ વધુ આવે તેવા સંજોગો જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેંક નિફ્ટીનું કામકાજ કરે છે કે એગ્રો કોમોડિટીના કામ વધુ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કોઈ પણ પ્રકારનું કામકાજ, મોટું કામ કે જોખમી કામ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે થોડી પ્રતિકૂળતા જોવા મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય. રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે જે લોકો કંઈ કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કોઈની ખટપટના ભોગ ન બની જવાય કે કોઈની પણ અજાણ્યાની પણ કે જાણીતાની કે વિશ્વાસોની વધુ પડતી વાતનો વિશ્વાસ ન મૂકી જવાય તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની શકે છે. આજના દિવસે કોઈની વાતમાં ન આવી જવાય, કોઈના ઉશ્કેરાટમાં ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોને વાયુ, કફ, પિત્ત, અપચો, ગેસને કે એસિડિટીને લગતી તકલીફ છે, સ્નાયુને લગતી કઈ પણ પ્રકારની તકલીફ છે તેવા લોકોએ પોતાનું આરોગ્ય સાચવવું ઘણું હિતકારી સાબિત થશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. સ્ત્રી વર્ગને આજના દિવસે પોતાના ધાર્યા કામ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. પોતાને મનગમતી વાત સાંભળવા મળે કે ભવિષ્યની કોઈ સારી વાત સાંભળવા મળે તેવા સંજોગો બની શકે છે. વડીલ વર્ગને પણ આજના દિવસે પરિવારની હૂંફ સારી મળે, મિત્ર વર્તુળ તરીકે માન આદર મળે તેવા સંજોગો બની શકે છે. યુવા વર્ગને પણ આજે પોતાના પસંદગીના કાર્યો થવાની પણ સંભાવનાઓ રહેલી છે. શેર બજાર અને કોમોડિટી બજાર સાથે જે લોકો સંકળાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના અનુભવને આધારે કોઈ નિર્ણય લે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના કામકાજ અર્થે કોઈ લાંબા ગાળાનું આયોજન કરવા માંગતા હોય તો તે આયોજન આજે ધીરે ધીરે કરવાથી પણ ભવિષ્યમાં લાભ થવાની સંભાવનાઓ રહેલી છે. તદુપરાંત જે લોકો માર્કેટિંગના કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન જૂની મુલાકાતમાં આજે ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરે તો તેમાં પણ ફાયદો થવાની પૂરેપૂરી ચાન્સીસ રહેલી છે. જે લોકો ચાંદીના લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરી રહ્યા છે, મોતીકામને લગતા કામકાજ કરી રહ્યા છે, ફળફળાદીને લગતા કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજનો દિવસ પોતાના કામકાજ માટે થોડો સારો છે. કામકાજ અંગે નવી વાત જાણવા મળે, નવા સંજોગો ઉભા થાય તેવું જરૂરથી કહી શકાય. હવે આપણે લઈએ ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં એક નાનો વિરામ. વિરામ બાદ આપણે જોઈશું આજનું સોનેરી સૂચન તેમજ સિંહ રાશિથી મીન રાશિના જાતકોનું રાશિફળ અને વ્યાપાર ભવિષ્ય.